દરમિયાન એકવાર ડીસા માટે ખૂબ શરમજનક રીતે ચર્ચાની ચટુરી ચડેલી છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ડીસામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારો દ્વારા દારૂ અને વોટ ખરીદવા માટે જે રીતે રૂપિયા વેરવામાં આવ્યા છે તે ડીસા માટે શરમજનક વાત કહેવાય. પક્ષથી લડતા હોય કે અપક્ષમાંથી લડતા હોય, રૂપિયાનો વરસાદ મતદારો ઉપર વરસાવીને જે વેપાર થયો છે તે શરમજનક છે અને તેના કારણે ડીસા શહેરના સારા નાગરિકો શરમ અનુભવી રહ્યા છે તેવી ચર્ચા આજે બજારમાં થઈ રહી છે. પક્ષના ઉમેદવારો જો આવી રીતે રૂપિયાથી વોટની ખરીદી કરતા હોય તો પક્ષ દ્વારા તટસ્થ તપાસ કરીને મનોમંથન કરવાની જરૂર છે તેવું આજે મતદાન દરમિયાન લોકો માટે ચર્ચાનો વિષય હતો. જો આવી રીતે વોટ વેચાણથી મળી જતા હોય તો સાચા ઉમેદવાર કેવી રીતે આપણી નગરપાલિકામાં ચૂંટાઈને આવશે અને સાચા ઉમેદવાર ચૂંટાઈને આવશે નહીં તો પારદર્શક વહીવટની આશા કેવી રીતે રાખીએ તે વિચારવું ગયું.